અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં આવેલ જિલ્લા કોર્ટમાં શુક્રવારના રોજ ગ્રાહક સુરક્ષાના કાયદા તથા નિયમોની જાણકારી માટે કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય ગ્રાહક સુરક્ષા કમિશનના પ્રમુખ તથા ગુજરાત હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ વીપી પટેલ અને સાબરકાંઠા જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ એ એસ ગઢવી દ્વારા ગ્રાહક સુરક્ષાના કાયદાને લગતી જાણકારીઓ આપવામાં આવી હતી. આ સાથે જ અરવલ્લીમાં જિલ્લા ગ્રાહક ફોરમની શરૂઆત આગામી એક અઠવાડિયામાં કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી વિભાજન થયા બાદ વર્ષ 2016માં જિલ્લા ન્યાયાલયનું સ્થાપન થયું હતું, જો કે ગ્રાહક સુરક્ષા ફોરમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે સંયુક્ત ચાલતું હતું. અરવલ્લી માટે આગવું ગ્રાહક સુરક્ષા ફોરમ ફાળવવામાં આવતા વકીલોમાં આનંદની લાગણી છવાઈ હતી. ગ્રાહક તકરાર નિવારણ કમિશન છે અને એમાં જે નવા જિલ્લા બનાવવામાં આવ્યા હતા એ નવા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાને નવો બનાવવામાં આવ્યો સાબરકાંઠામાંથી અલગ પાડીને, અને એમાં અરવલ્લી જિલ્લામાં આપણે આ લોકોને ઘર આંગણે ન્યાય મળે, એટલે કે ગ્રાહકની જે કંઈ ફરિયાદો હોય એને ઘર આંગણે ન્યાય મળે એના માટે મોડાસા ખાતે કમિશનની શરૂઆત આવતા અઠવાડિયાથી લગભગ શરૂ થઈ જશે. કારણ કે આપણી પાસે ફર્નિચર, કોર્ટ વગેરેની તમામ સુવિધા છે અને લોકોને ઘર આંગણે ન્યાય મળશે એ પ્રસ્તુત છે. માટે બધા લગભગ આખા જિલ્લાના જે કંઈ ગ્રાહકો અને લોકો છે એને વિનંતી છે કે ગ્રાહક કોર્ટનો લાભ લેવો. ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ હેઠળ દરેક જિલ્લામાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની સ્થાપના થાય એ માટેની કાયદામાં જોગવાઈ છે જ, અને સરકારશ્રીએ 2014માં જ નોટિફિકેશન બહાર પાડીને અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની સ્થાપના થાય એ માટેની જોગવાઈ કરેલી છે. પરંતુ જગ્યાના અભાવે ને એ રીતે ફળીભૂત થયેલું નહોતું, પરંતુ હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ મારફતે હાઈકોર્ટે જૂની કોર્ટ બિલ્ડિંગ અમને ફાળવી છે, ફર્નિચર સાથે ફાળવી છે, કે જેથી ત્યાં અરવલ્લી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની સ્થાપના થઈ શકશે, કે જેથી આ જિલ્લાના ગ્રાહકોને એક વધારાની સગવડ ઊભી થશે. અત્યાર સુધી એમને હિંમતનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં જવું પડતું હતું, હવે એ લોકો અહીંયા જ ઘર બેઠે ઘર આંગણે ન્યાય મેળવી શકશે. આભાર.